કોવિડ-19 શરૂ થયા પછી તરત જ ગુજરાત સરકારે શિક્ષણ વિભાગે 16-17 માર્ચ થી શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય ઉચિત સમયે સૌના હિતમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી શાળા કોલેજો બંધ છે એવા સમયમાં સ્વાભાવિક રીતે પરીક્ષા પ્રવેશ અને સત્ર અંગેની વાત પાલીઓ અને વિદ્યાર્થીઓમાં હોય. આ અંગે યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે યુજી કોર્સિસ અંગેની ફાઇનલ વર્ષની પરીક્ષાઓ 25-26 થી લેવાની રહેશે, તેમજ પીજી કોર્સિસ અંગેની પ્રથમ વર્ષ તથા ફાઇનલ વર્ષની પરીક્ષાઓ પણ 25-26 થી લેવાની રહેશે. આ પરીક્ષાઓ દરમિયાન માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અંગેની માર્ગદર્શિકાનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. પરીક્ષાનો સમયગાળો 3 કલાકના બદલે 2 કલાકનો રહેશે અને જરૂર જણાય મલ્ટીપલ શિફ્ટમાં પરીક્ષા લેવાની રહેશે. પરીક્ષા લેવાની કામગીરી માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ પરીક્ષાના કેન્દ્રો પણ ગોઠવવામાં આવશે. કોવિડ-19ની મહામારીની પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શક સૂચનાઓનું પાલન ન કરી શકાય તે સંજોગોમાં ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર 2, 4, 6ના વિદ્યાર્થીઓ માટે 50% ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના 50% ગુણ તુરત અગાઉ પ્રીવિયસ સેમેસ્ટરના આધારે આપવાના રહેશે. આ યોજનાને મેરિટ બેઝ પ્રોગ્રેશન નામ આપવામાં આવશે. વધુમાં યુજીસીની ગાઈડલાઈનને ધ્યાને લઈને મૂલ્યાંકન કરાશે. જો કોઈ વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરવા માંગે તો તે આગામી સેમેસ્ટરમાં તે માટેની લેવાનાર પરીક્ષા આપી શકશે. ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર પરીક્ષાઓની આ જોગવાઈ કોવિડ-19ની મહામારીને કારણે ઉદભવેલ પરિસ્થિતિને અનુલક્ષીને માત્ર ચાલુ શૈક્ષણિક વર્ષ 19-20 માટે જ કરવાની છે. કોઈ વિષયમાં વિદ્યાર્થી અનઉત્તીર્ણ થયેલો હોય તો પણ ચાલુ વર્ષ 19-20 માટે તેને કેરી ફોરવર્ડ કરીને આગામી સેમેસ્ટરમાં બઢતી આપવાની રહેશે. જે વિષયમાં વિદ્યાર્થી અનઉત્તીર્ણ હોય કે ગેરહાજર હોય તે વિષયમાં તે વિદ્યાર્થી જ્યારે પરીક્ષા લેવામાં આવે ત્યારે તે પરીક્ષા આપીને તેમાં ઉત્તીર્ણ થવાનું રહેશે. જો કોઈ વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરવા માંગે તો તે વિદ્યાર્થીને વધારાની 1 તક ઓક્ટોબર-નવેમ્બરમાં ખાસ પરીક્ષા યોજીને આપવામાં આવશે. માર્ક્સ જાહેર થયાના 10 દિવસમાં યુનિવર્સિટીએ વિદ્યાર્થી પાસેથી ખાસ પરીક્ષામાં તેઓ ભાગ લેવા માંગે છે કે કેમ તેનો વિકલ્પ ઓનલાઈન પોર્ટલમાં લેવામાં આવશે. આ બાબતે યુનિવર્સિટીએ પોર્ટલની વ્યવસ્થા કરવાની રહેશે. આ તમામ પ્રક્રિયા યુનિવર્સિટીએ 10-20 સુધીમાં કરવાની રહેશે. પ્રવેશ પ્રક્રિયા એસીપીસી એડમિશન સિવાયના તમામ અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષા 15-6-20 થી શરૂ કરવાની રહેશે. પ્રવેશ માટે ઉપલબ્ધ કુલ સીટ્સ પૈકી 90% સીટ્સ પર હાલમાં પ્રવેશ આપવામાં આવશે, જ્યારે બાકીની 10% સીટ્સ માટે અલાયદી રીતે ઓગસ્ટ-20માં સીબીએસઈ તથા અન્ય બોર્ડના પરિણામો જાહેર થયા બાદ પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. આ 10% સીટ્સમાં તમામ બોર્ડના વિદ્યાર્થીઓની મેરિટ યાદી બનાવવાની રહેશે અને તેઓને આવરી લેવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહના કોર્સિસમાં પ્રવેશ માટેના ફોર્મ આપવાની પ્રક્રિયા 26-5-2020 થી યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે. શૈક્ષણિક સત્ર સેમેસ્ટર 3-5-7નો શૈક્ષણિક કાર્ય 21-6-2020 થી શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં શૈક્ષણિક કાર્ય ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે.
કોવિડ 19 ની મહામારીની પરિસ્થિતિ નિયંત્રણમાં આવે અને સમગ્રપણે પરિસ્થિતિ અનુકૂળ જણાય ત્યાર બાદ જ ફિઝિકલ ક્લાસીસ ચલાવવામાં આવશે. યુજી પીજી માં સેમિસ્ટર 1 ના શૈક્ષણિક સત્ર પણ પરિસ્થિતિ અનુકૂળ જણાય ત્યાર બાદ જ શરૂ કરવામાં આવશે.